બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં આજે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા વિવિધ જગ્યા ઉપર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સભામાં 50, 100 અને 150 જેટલા લોકો આવતા ઉમેદવારે ફટાફટ સભા પૂરી કરી ચાલતી પકડી હતી અને સભાનો ફિયાસ્કો થયો હતો. તો બીજી તરફ ધાનેરા સ્થાનિક કાર્યકરો ન દેખાતા લોકો અનેક તર્ક વિગરની જોવા મળી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારથી બનાસકાંઠા જિલ્લામાં ઉમેદવાર તરીકે પરથીભાઈ ભટ્ટોનું નામ જાહેર કર્યું છે, ત્યારથી અનેક વિવાદો સામે આવ્યા છે અને કદાચ આ વિવાદોના કારણે કોંગ્રેસે બનાસકાંઠા જિલ્લાની સીટ ગુમાવી પડે તો પણ કોઈ નવાઈની વાત નથી. ત્યારે આજે ધાનેરા વિસ્તારમાં પરથીભાઈ ભટ્ટો દ્વારા વિવિધ જગ્યા ઉપર સભા સંબોધવામાં આવી હતી, જેમાં સવારે ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલના ગામમાં સભા સંબોધવામાં આવી હતી, જ્યાં માત્ર 100 થી 150 લોકો હાજર હતા અને તે બાદ ધાનેરાના થાવર ગામે સભા સંબોધવામાં આવી હતી. ત્યાં પણ માત્ર 50 લોકો હોવાથી પરથીભાઈએ 15 મિનિટ સભા પૂરી કરી ચાલતી. ખાસ કરીને જે અલ્પેશ ઠાકોરે જે આક્ષેપ લગાવ્યો છે કોંગ્રેસ પર, કોંગ્રેસમાં ટિકિટ પૈસાથી વેચાય છે, શું કહેશો તમે? તદ્દન ખોટી વાત છે, સાવ ખોટી વાત છે. કોંગ્રેસમાં કોઈ દાડો પૈસાથી ટિકિટ વેચાતી નથી અને અલ્પેશભાઈ અત્યારે આક્ષેપ કરે છે તો એ પોતે કોંગ્રેસમાં ટિકિટ લઈ અને ચૂંટણી લડ્યા તો એ વખતે એમને કહેવું જોઈએ ને, જોવું જોઈએ ને કે આ કોંગ્રેસમાં પૈસાથી ટિકિટ વેચાય છે. બીજે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ધારાસભ્યોનો પણ વિરોધ થઈ રહ્યો છે, કાલે મહેશ પટેલનો પણ વિરોધ થયો હતો સભામાં. કોઈ જગ્યાએ છે કોઈ રાજકીય પાર્ટીઓની પ્રેરણાથી કોઈક જગ્યાએ કોઈ એક બે માણસો કંઈક આમથી બોલે ત્યાંથી વિરોધ થઈ રહ્યો છે એવું માનવાની જરૂરિયાત નથી. અને વિરોધ કરનાર કોણ લોકો હતા એ તમને ખબર છે. ધાનેરા વિસ્તારમાં પરથીભાઈની સભામાં કોંગ્રેસનો એક પણ કાર્યકર્તા નજરે ન ચડતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે ધાનેરા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ પરથીભાઈથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે અને ત્યાંની પરથીભાઈની સભા જ બતાવી રહી છે કે પરથીભાઈ કેવી રીતે જીતશે. કોંગ્રેસ દ્વારા તાલુકા મથકે વિવિધ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, પરંતુ કેટલીક કાર્યાલય ખાલીખમ જોવા મળી રહી છે. વાત કરવામાં આવે તો ધાનેરા કાર્યાલયની ધાનેરા કાર્યાલયમાં કાગડા ઉડતા જોવા મળી રહ્યા છે અને કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે કે કોંગ્રેસ કાર્યાલયમાં ચા અને પાણીની પણ ફાંફા છે. અત્યારે ધાનેરામાં એક કોંગ્રેસના કાર્યકર્તાઓનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં કાર્યકર્તાઓ પરથીભાઈની નારાજ છે તેવી વાતો કરી રહ્યા છે. સુરેશ ગલચર, ZS TV, બનાસકાંઠા.